નમસ્કાર વિદ્યાર્થીની બહેનો હું એસસી ખાંભડિયા શ્રી કન્યા વિદ્યાલય લાઠીદડ આજના આ વિડીયોમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યારે સમાજશાસ્ત્ર એકમ આઠ ભારતમાં પંચાયતી રાજનો અભ્યાસ કરી રહ્યા છીએ એમાંના એકમ ખૂબ એકમો સમાજશાસ્ત્રના એકમો બધા મોટા હોવાથી અને આપણે જુદા જુદા વિડીયોમાં ડિવાઈડ કરીએ છીએ એટલે ભાગ પાડીએ છીએ તો બે વિડીયો આગાઉ આપણે ભણી ચૂક્યા છીએ જેની અંદર બી પહેલો અને બીજા વિડીયોની અંદર આપણે પંચાયતી રાજનો અર્થ તેની વ્યાખ્યા પંચાયતી રાજના હેતુઓ તેમજ ગ્રામ પંચાયત જે પંચાયતી રાજનું પ્રથમ એકમ છે તે પ્રથમ સ્તર પાયાનું એકમ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત વિશે માહિતી મેળવી આજના આ વિડીયોમાં આપણે પંચાયતી રાજનું તૃતીય એકમ એટલે કે ત્રીજું એકમ અને સૌથી મોટું એકમ જિલ્લા પંચાયત વિશે માહિતી મેળવવાના છીએ અભ્યાસ કરવાના છીએ જિલ્લા પંચાયત તૃતીય સ્તર એટલે કે ત્રીજું સ્તર અને સૌથી મોટું પંચાયતી રાજનું જે ત્રિસ્તરીય માળખું છે એમાં પહેલું ગ્રામ પંચાયત બીજું તાલુકા પંચાયત ને ત્રીજું જિલ્લા પંચાયત એટલે ત્રીજા સ્થાને અને મોટું સ્થાન તેનું એને આપણે વિગતે અભ્યાસ કરીએ પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખામાં જિલ્લા પંચાયત એ સૌથી ઉપલા સ્તરની સંસ્થા છે સૌથી ઉપરની એ સંસ્થા છે એની નીચે તાલુકા પંચાયત એની નીચે ગ્રામ પંચાયત ચાર લાખની વસ્તી સુધી જિલ્લા પંચાયતના સત્તર સભ્યોની બનેલી હોય છે આપણે ગ્રામ પંચાયત તાલુકા પંચાયતમાં જે ને સભ્ય સંખ્યા વગેરે એમ જિલ્લા પંચાયતની અંદર ચાર લાખની વસ્તી હોય આખા જિલ્લાની એની મર્યાદામાં સત્તર સભ્યો તેની અંદર હોય છે એટલે કે સત્તર સભ્યોની જિલ્લા પંચાયત બનેલી હોય છે ત્યારબાદ દર એક લાખની વસ્તી દીઠ બે સભ્યોનો વધારો થાય એક લાખ વસ્તી વધારે હોય અથવા વધે તો એની અંદર બે સભ્યોનો ઉમેરો થાય એટલે સત્તરમાં બે સભ્યોનો ઉમેરો થાય જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાંથી એક તૃતીયાંશ બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે જેવી રીતે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં આપણે જોયું કે તેત્રીસ ટકા એક તૃતીયાંશ જગ્યાઓ છે સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે એવી જ રીતે જિલ્લા પંચાયતમાં પણ એક તૃતીયાંશ એટલે કે તેત્રીસ ટકા બેઠકો છે એ સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિઓ માટે બેઠકો અને અધ્યક્ષપદો અનામત રાખવામાં આવે છે જે તે જિલ્લામાં જે તે જાતિની કેટલી વસ્તી છે એને ધ્યાનમાં લઈ અને એના માટેની પણ અનામત બેઠકો રાખવામાં આવે છે જેવી કે અનુસૂચિત જાતિ અને આદિજાતિઓ માટે બક્ષી પંચ અને અન્ય પછાત વર્ગો માટે પણ દસ ટકા બેઠકો અને અધ્યક્ષપદો અનામત રાખવામાં આવે છે હવે આપણે જિલ્લા પંચાયતનું માળખું કેવું હોય તાલુકા પંચાયતનું માળખું આપણે જોયું ગ્રામ પંચાયતનું જોયું રચનાતંત્ર એટલે કે માળખું એ કેવું હોય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જિલ્લા પંચાયત રચનાતંત્રી અંગો નીચે એને રચનાતંત્રી અંગો પણ કહી શકાય જો પરીક્ષાને અનુલક્ષીને જુદા જુદા પ્રકારે પ્રશ્નો પૂછાય તો જિલ્લા પંચાયતનું માળખું જિલ્લા પંચાયતનું રંચ રચના તંત્ર કે જિલ્લા પંચાયતના રચનાતંત્રીય અંગો તો એ આ બધા અંગો આવશે જે આપણે વિગતે અત્યારે શીખી રહ્યા છીએ એમાંનું પહેલું અંગ ચૂંટાયેલા સભ્યો સહસભ્યો અને આમંત્રિત સભ્યો જિલ્લા પંચાયતની સમિતિઓ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ઓ એટલે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર એવું એનું ફૂલ ફોર્મ થાય ગુજરાતીમાં આપણે એને જિલ્લા વિકાસ અધિકારી કહીએ છીએ એ આપણે વિગતે સમજીએ એમાંનું રચના તંત્રનું પહેલું અંગ ચૂંટાયેલા સભ્યો જેની આપણે હવે વિગતવાર ચર્ચા કરીએ જિલ્લા પંચાયતના ગામડાના મતદારો દ્વારા સીધી ચૂંટણીથી જિલ્લા પંચાયતના સભ્યોને છૂટે છે તાલુકા પંચાયતમાં કેમ કે તાલુકાની નીચેના ગામડાના લોકો મતદારો જેને આપણે કહીએ એ તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટતા તે એવી જ રીતે જિલ્લા પંચાયતના ગામડાના મતદારો જિલ્લા પંચાયતના સભ્યોને ચૂંટણી દ્વારા ચૂંટે છે આ ચૂંટાયેલા સભ્યો પૈકી સભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટી કાઢે છે જે ચૂંટાયેલા સભ્યો હોય એ જ પછી એમાંથી પ્રમુખ કોને બનાવવા આમ સીધી રીતે કહીએ તો પ્રમુખ કોને બનાવવા ઉપપ્રમુખ કોને બનાવવા એ એ લોકો નક્કી કરતા હોય છે લોકશાહી પદ્ધતિથી સહસભ્યો અને આમંત્રિત સભ્યો જિલ્લા પંચાયતમાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા સભ્યો ઉપરાંત નિયુક્ત સભ્યો અને કો ઓપ્ટ સભ્યો અને આમંત્રિત સભ્યો હોય છે ચૂંટાયેલા સભ્યોની સરખામણીમાં આ સભ્યોના અધિકારો મર્યાદિત હોય છે તેઓને મત આપવાનો અધિકાર નથી બરાબર જુદા જુદા સ્કિલ ધરાવતા જિલ્લાના લોકો શિક્ષિત લોકો એને આમંત્રિત સભ્યો કોપ સભ્યો તરીકે એમાં સમાવેશ કરવામાં આવે છે પણ તેને પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી થાય એની અંદર મત આપવાનો અધિકાર હોતો નથી એટલે કે એની મર્યાદા છે એની આ સભ્યોની જે અધિકાર આપવામાં આવે છે એ મર્યાદિત હોય છે એટલે મર્યાદિત એટલા માટે કે એ મત આપી શકતા નથી હવે આપણે એવું કહ્યું હોય કે આમંત્રિત સભ્યોની મર્યાદા કંઈ તો એ મત આપી નથી શકતા એ એની મર્યાદા છે તાલુકા પંચાયતના બોડીમાં પણ આપણે આ મુદ્દો શીખ્યા છીએ જિલ્લા પંચાયતની સમિતિઓ જેમ તાલુકા પંચાયતની પોતાનું કાર્ય કરવા જુદી જુદી સમિતિઓ હતી એમ જિલ્લા પંચાયતની અંદર જિલ્લાના વિકાસના કાર્યો કરવા જુદા જુદા કાર્યો કરવા માટે કેટલીક સમિતિઓ હોય છે જેને આપણે વિગતે જોઈએ જિલ્લા પંચાયતે જિલ્લાના ગામોના વિકાસને લગતા અનેકવિધ કાર્યો કરવાના હોય છે જિલ્લા પંચાયતનું કાર્ય શું તો જિલ્લા પંચાયતે એની એની અંદરમાં આવતા ગામમાં અનેકવિધ વિકાસના કાર્યો કરવાના હોય આ કાર્યો કરવા માટે જિલ્લા પંચાયતના સભ્યોની બનેલી લગભગ દસ જેટલી સમિતિઓની રચના કરવામાં આવે છે આ દરેક સમિતિના સભ્યો પોતાનામાંથી કોઈ એક સભ્યને સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢે એટલે સમિતિ બની હોય એના એમાંથી જ એક વ્યક્તિને પાસે અધ્યક્ષ તરીકે એમાંથી આ સમિતિના સભ્યો જ નિયુક્ત કરે અધ્યક્ષની દોરવણી નીચે સમિતિ કાર્ય કરે અધ્યક્ષની દોરવણી એટલે એના માર્ગદર્શન નીચે આખી સમિતિ કાર્ય કરે હવે આપણે બીજો અંગ એટલે કે જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ લોકશાહી લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતા છે લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતા એટલા માટે કે લોકો દ્વારા જે સભ્યો મત આપીને ચૂંટવામાં આવે છે એ સભ્યો જ પાછા જિલ્લા પંચાયતના પ્રમુખને ચૂંટે છે એટલે લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતા છે અને તેઓ જિલ્લા પંચાયતના વડા તરીકે કામ કરે છે જિલ્લા પંચાયતી રાજમાં જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ ખૂબ મહત્ત્વનું ગણવામાં આવ્યું છે પ્રમુખ જિલ્લાની ગ્રામીણ પ્રજાના પ્રતિનિધિ છે જે આખા જિલ્લાની ગ્રામીણ પ્રજા છે એના પ્રતિનિધિ છે જિલ્લા પંચાયતના પ્રમુખ છે પંચાયતી રાજની સફળતાનો તથા ગ્રામીણ વિકાસની સફળતાનો આધાર પ્રમુખની કામગીરી ઉપર હોય છે જેટલી કામગીરી સારી હોય એટલો તેની જિલ્લામાં જિલ્લાના તમામ ગામના વિકાસ કાર્યો સારા થાય પાંચ જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડી એનું આ શોર્ટ ફોર્મ છે એનું ફૂલ ફોર્મ થાય ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર એને ગુજરાતીમાં આપણે જિલ્લા વિકાસ અધિકારી પણ કહીએ છીએ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના જિલ્લા પંચાયતના હસ્તકનો સરકારી અધિકારી છે એટલે સરકાર દ્વારા તેમની તેઓ શ્રીની નિયુક્તિ કરવામાં આવતી હોય છે જેવી રીતે આપણા ગામમાં ગ્રામ પંચાયતની અંદર સરપંચને માર્ગદર્શન પૂરું પાડવા અને બોડીને માર્ગદર્શન પૂરું પાડવા મંત્રી મંત્રીશ્રીની નિયુક્તિ કરવામાં આવે એવી રીતે જિલ્લા પંચાયતની અંદર આ જિલ્લા વિકાસ અધિકારીની શ્રી દ્વારા નિયુક્તિ કરવામાં આવે તેથી તે સરકારી અધિકારી છે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને પ્રમુખને સરકારના નિયમોની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ તે કરે છે એટલે કે એને એક એક માર્ગદર્શન પૂરું પાડવાનું રહે છે એટલે જે ડીડીઓ છે એમનું કામ શું તો પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને આખી બધા સભ્યોને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ તે કરે છે એટલે કે વહીવટી આખું જાણકારી આપવાનું કામ તે કરે છે જિલ્લા પંચાયતના કાર્યો જિલ્લા પંચાયતે કેવા કેવા કાર્યો કરવાના હોય એ આપણે જોઈએ જિલ્લા પંચાયત તેની દેખરેખ નીચે તમામ તાલુકા અને ગામડાના સર્વાંગી વિકાસના કાર્ય કાર્યો માટેનું માર્ગદર્શન આપે છે જિલ્લા પંચાયતના કેટલાક કાર્યો નીચે પ્રમાણે આપણે જોઈએ હવે પહેલું તો જિલ્લા પંચાયતની દેખરેખ નીચે જે જિલ્લાની અંડરમાં આવતા તમામ તાલુકાઓ એ ગામડાનો સર્વાંગી વિકાસ થાય એનું માર્ગદર્શન છે એ તાલુકા પંચાયત પંચાયતો જે આવું હોય એને જિલ્લા પંચાયત દ્વારા મળતું હોય છે એ ઉપરાંત કેટલા કાર્યો છે એ આપણે વિગતે હવે જોઈએ સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે વિકાસ નીતિ ઘડીને તાલુકા અને ગ્રામ પંચાયતો પાસે તેનો અમલ કરાવે છે જિલ્લાના વિવિધ તાલુકાઓને તથા ગામડાઓને જોડતા રસ્તા બનાવવા તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોની વાહન લોકોને વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડે છે જિલ્લાનું ખેત ઉત્પાદન વધે એ માટે ખેતી વિષયક તમામ સુવિધાઓ જેવી કે સિંચાઈ બિયારણ ખાતર જંતુનાશક દવાઓ ખેતી નવી ખેતીની નવી પદ્ધતિ વગેરે ઉપલબ્ધ કરાવે છે જિલ્લાની અંદર ખેતીનું ઉત્પાદન વધે એવા બધા પ્રયત્નો જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે સિંચાઈની યોજના કેનાલ વગેરે બિયારણ સારું મળી રહે સારું ખાતર મળી રહે સમયે મળી રહે જંતુનાશક દવાઓ સારી ગુણવત્તાની અને સમયસર મળી રહે ખેતીની જે નવી નવી પદ્ધતિઓ શોધાતી હોય એના માટે લોકોને જાગૃત કરાવે આ કાર્યનું છે જિલ્લા પંચાયત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી બેકારી ઘટે તે માટે નાના નાના પાયાનો ઉદ્યોગો હસ્ત ઉદ્યોગો સ્થપાય તેમજ ગામડાના બેકાર લોકોને રોજગારીની તક મળે એવા કાર્યક્રમો ઘડી તાલુકા પંચાયત પાસે તેનો અમલ કરાવે ગામની અંદર બેકારી ઘટે ગામડાઓની અંદર એના માટે નાના નાના ઉદ્યોગો હસ્ત ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ એ એના માટે જુદા જુદી યોજનાઓ ઘડે અને તાલુકા પંચાયત દ્વારા એનો અમલ કરાવડાવે ગ્રામ્ય વિસ્તારના લોકોની આરોગ્ય સુરક્ષા માટે ગ્રામ આરોગ્ય કેન્દ્રો કુટુંબ નિયોજન કેન્દ્રો માતૃ અને બાળ કેન્દ્રો ઊભા કરવાની કામગીરી જિલ્લા પંચાયત કરે છે ગામડામાં ચેપી રોગો ફાટી નીકળે ત્યારે જિલ્લા મથકેથી ઉપચારના સાધનો ડોક્ટરની ટુકડી દવાઓ વગેરે તાત્કાલિક જે તે ગામમાં પહોંચાડવાનું કાર્ય પણ જિલ્લા પંચાયત કરે છે દરેક ગામને આરોગ્ય સુવિધા મળે કુટુંબ નિયોજન માટે જાગૃતિ લાવવામાં આવે માતૃ કલ્યાણ અને બાળ કલ્યાણ જે સબ સગર્ભા બેનો હોય એના માટેની યોજનાઓ છે તે પણ જિલ્લા પંચાયતની કામગીરીમાં આવે ઉપરાંત સમયાંતરે ગામડાઓની અંદર જે રોગશાળાની અસર થતી હોય રોગશાળો ફાટી નીકળતો હોય તો એના માટે ડૉક્ટરની વ્યવસ્થા કરવી અને જુદી જુદી દવાઓ છે અને ઉપચાર અને નિદાન બધું દરેક લોકોનું સારી રીતે થાય એવી વ્યવસ્થા પણ જિલ્લા પંચાયતે કરવાની હોય છે જિલ્લાઓના ગામડામાંથી નિરક્ષરતા દૂર કરવા માટે જિલ્લા પંચાયત વિશિષ્ટ પ્રયાસો કરે છે દરેક ગામડામાં પ્રાથમિક શાળાઓ ઊભી કરવી નાણાકી નાણાકીય મદદ ઊભી કરવી શૈક્ષણિક સાધનો મોકલવા ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં શિક્ષકની ભરતી અને બદલી કરવી શાળાઓની તપાસ કરી શૈક્ષણિક સુધાર સુધારા સૂચવવા નિરક્ષર પ્રૌઢોને અક્ષર જ્ઞાન મળે એવી સુવિધા ઊભી કરવી વગેરે કાર્ય પણ જિલ્લા પંચાયતનું છે એટલે દરેક ગામના લોકો સાક્ષર બને એના માટે પ્રથમ તો શાળાઓની જરૂરિયાત ઊભી થાય એટલે પ્રાથમિક શાળાઓ ઊભી કરવી એ કાર્ય પણ જિલ્લા પંચાયતનું છે ઊભી કર્યા પછી એનો નિભાવ કરો એટલે કે શૈક્ષણિક સાધનો મોકલવા પૂરતા શિક્ષકોની વ્યવસ્થા કરવી ઉપરાંત શિક્ષકોની બદલી કરવાનું કાર્ય પણ જિલ્લા પંચાયતે કરવાનું હોય છે આ ઉપરાંત જે નિરક્ષર રહી ચૂક્યા રહી ગયા છે એવા મોટા વડીલો છે પ્રૌઢ પ્રૌઢ એટલે વડીલો મોટા એ લોકોને અક્ષર જ્ઞાન મળે એ વ્યવસ્થા પણ જિલ્લા પંચાયતે કરવાની હોય છે તાજેતરમાં આપણે ઘણા એવા અભિયાનો જોયા છે કે પ્રૌઢ શિક્ષણ અભિયાનને અત્યારે લગભગ ગામડાઓ લગભગ જોઈએ તો બધા સાક્ષર થઈ ચૂક્યા છે જ્યારે આવું નહોતું અને ગામડાઓમાં અક્ષર જ્ઞાન ન ધરાવતા એટલે સાક્ષર નહોતા એવા શિક્ષણથી વંચિત રહ્યા ત્યારે આ યોજનાઓ બહુ પૂરજોશમાં ઉપાડવામાં આવી હતી અને પ્રૌઢ શિક્ષણ વર્ગો પણ ગામડાઓમાં શરૂ કરવામાં આવ્યા હતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નબળા વર્ગના લોકો જેવા કે અનુસૂચિત જાતિ આદિવાસીઓ ખેતમજૂરો વગેરેના ઉત્કર્ષ માટેની યોજના ઘડવી તાલુકા પંચાયત પાસે ઘડાવવી અને તેને કાર્યાવિંત કરવાનું કાર્ય જિલ્લા પંચાયતનું છે જે વંચિત રહી ગયા હોય વિકાસથી એવી આખી જ્ઞાતિઓ જાતિઓ એટલે કે અનુસૂચિત જાતિ આદિવાસી ખેતમજૂરો વગેરેનો ઉત્કર્ષ થાય એટલે કે એનો વિકાસ થાય આર્થિક રીતે એ સધ્ધર બને એના દીકરા દીકરીઓ પણ બધા ભણે ભણાવી શકે એવી બધી યોજનાઓ છે એ તાલુકા પંચાયત પાસે ઘડાવે એટલે કે તાલુકા પંચાયતને માર્ગદર્શન આવે કે આપે કે આવી આવી યોજનાઓ આપણે મૂકવી જોઈએ અને પાછો એનો અમલ કરાવે એટલે એને કાર્યવિંત કરાવવું એટલે કાર્ય કરતી કરાવવી શરૂ કરાવવી એ કાર્ય પણ જિલ્લા પંચાયતનું છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમતગમતની પ્રવૃત્તિઓ વિકસે પુસ્તક પુસ્તક પુસ્તકલાયો પુસ્તકલાયો સ્થપાય યુવક વિકાસ અને મહિલા વિકાસ માટેના સંગઠનો સ્થપાય એવા તાલુકા અને ગ્રામ્ય ગ્રામ પંચાયતના કાર્યોમાં જિલ્લા પંચાયત મદદરૂપ બને છે આ માટેના સાધનોને નાણાંની મદદ પણ પૂરી પાડે છે ગ્રામ્ય વિસ્તારની અંદર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય રમતગમતની પ્રવૃત્તિઓ થાય પુસ્તકાલયો સ્થપાય લાઇબ્રેરી જેને આપણે કહીએ છીએ એ સ્થપાય એ એ જે આ બધું છે યુવાઓને વધારે લાગુ પડે એટલે યુવા વિકાસ થાય મહિલાઓનો વિકાસ થાય એ માટેના કાર્યો પણ જિલ્લા પંચાયત કરતી છે અને એના માટેની સાધન સામગ્રી અને નાણાકીય વ્યવસ્થા પણ જિલ્લા પંચાયતે પૂરી પાડવાની હોય છે ટૂંકમાં જિલ્લા પંચાયતે પંચાયતી રાજની જિલ્લાના જિલ્લા કક્ષાની સર્વોચ્ચ એટલે આ એને પહેલી બેની કરતાં ઊંચી સર્વોચ્ચ લોકશાહી સંસ્થા છે અને આપણે પછી સમજીએ તરીકે ટૂંકમાં જિલ્લા પંચાયત પંચાયતી રાજની જિલ્લા કક્ષાની સર્વો સર્વોચ્ચ લોકશાહી સંસ્થા તરીકે ગ્રામ્ય વિસ્તારોમાં સર્વાંગી વિકાસ માટેના પ્રયાસ કરવાના હોય છે આ માટે એને અમુક નાણાં રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ તરીકે મળે છે આ ઉપરાંત જિલ્લા પંચાયતે મહેસૂલ સ્થાનિક કરવેરા વગેરેમાંથી પણ આવક થાય છે જિલ્લા પંચાયત પોતાની આવક માટે અન્ય સાધનો પણ ઊભા કરી શકે છે સર્વોચ્ચ એટલે બધા કરતાં મોટી ત્રિસ્તરીય ત્રણ જે છે સંસ્થાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતને પછી જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતની નીચે ગ્રામ તાલુકા પંચાયતને ગ્રામ પંચાયત આવે એટલા માટે બધા કરતાં સર્વોચ્ચ આ જુદા જુદા કાર્યો કરવા માટે નાણાંની જે જરૂર પડે એ એના માટે સરકારશ્રી તરફથી જિલ્લા પંચાયતને ગ્રાન્ટ મળતી હોય છે આ ઉપરાંત પોતાની રીતે મેળાવડાઓ વગેરે યોજી યોજીને પોતાની રીતે ઘણી બધી યોજનાઓ દ્વારા પોતે પણ નાણાં ઊભા કરી શકતા હોય છે જમીનો છે ભાડાપટ્ટે આવું બધું ઘણું હોય છે પંચાયતી રાજની અસરો હવે કોઈ પણ ઘટના કે યોજના થાય તેની સમાજ ઉપર કેવી અસર પડે એ આપણે શીખવાનું છે તો પંચાયતી રાજની જે સ્થાપના થઈ એની અસરો કેવી થઈ એ આપણે હવે જોઈએ પંચાયતી રાજની સામાજિક અસરો સમાજ ઉપર જે પડેલી અસરો છે તે પંચાયતી રાજ રાજની સ્થાપનાનો હેતુ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ કરવા કરવાનો તથા ગામડાના સર્વાંગી વિકાસના પ્રયાસ કરવાનો છે આપણે અગાઉ આ મુદ્દો ભણ્યા કે એનો હેતુ શું હતો તો સત્તાનું વિકેન્દ્રીકરણ થાય એટલે ગામડાના લોકોને પણ સત્તા મળે પોતાના નેતા નેતા ચૂંટવાની અને પોતે ઉમેદવારી કરવાની પણ અને ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય આવો એક એનો હેતુ હતો આ હેતુના સંદર્ભમાં જોતા પંચાયતી રાજની ગ્રામીણ સમાજ પરની સામાજિક અસરો મુખ્યત્વે નીચે પ્રમાણે જોવા મળે છે જે આપણે હવે વિગતે જોઈએ છીએ એક પહેલી અસર લોકશાહી મૂલ્યોનો પ્રચાર ભારતની બહુમતી પ્રજા ગ્રામીણ વિસ્તારમાં વસે છે એટલે કે ભારતની ટૂંક જે વસ્તી છે એમાંથી મોટા ભાગની વસ્તી બહુમતી એટલે મોટા ભાગની વસ્તી છે એ ગામડાઓમાં રહે છે પંચાયતી રાજના અમલને કારણે ગ્રામીણ સમાજના સમાજમાં લોકશાહી મૂલ્યોના પ્રચારને વેગ મળ્યો કારણ કે ચૂંટણી થાય બધું થાય એટલે લોકો જાણકાર બને બને એટલે જે લોકશાહીના મૂલ્યો છે એ ગામડા સુધી પહોંચ્યા ગામડાના મતદારોને પોતાના મતનો ઉપયોગ કરીને પ્રતિનિધિ પસંદ કરવાની તક મળી પોતાના મતનો ઉપયોગ કરીને પોતાનો પ્રતિનિધિઓ પસંદ કરવાની અને તક મળી નવા નેતૃત્વનો ઉદ્ભવ પરંપરાગત ગ્રામ્ય સમાજમાં સામાન્ય રીતે વયોવૃદ્ધ વ્યક્તિઓને વારસાગત રીતે નેતાગીરી મળતી પંચાયતી રાજને કારણે ચૂંટણીઓમાં ગામડાના યુવાનો અને શિક્ષિત વર્ગને ઉમારી ઉમેદવારી કરવાની અને ચૂંટણી ચૂંટાવાની તક મળી પરિણામે યુવાન શિક્ષિત અને ગતિશીલ નેતૃત્વ ઉદ્ભવ્યું હવે જૂના સમયની અંદર વયોવૃદ્ધ એટલે વડીલ હોય એને વારસાગત રીતે એક વડીલ હોય એની પછી એમના દીકરાઓ વગેરેને વારસાગીત રીતે નેતાગીરી એમના ચાલતી હોય પંચાયતી રાજની સ્થાપના થઈ એટલે એ આ આની સિવાય યુવાનોને પણ શિક્ષિત હોય ભણેલા ગણેલા હોય એ એવા વર્ગને પણ ઉમેદવારી કરવાની તક મળીને અને ચૂંટણી લડવાની પણ તક મળી પરિણામે યુવાન અને શિક્ષિત અને ગતિશીલ નેતૃત્વ ઉદ્ભવ્યું ગતિશીલ આપણે અગાઉના પ્રકરણોમાં શીખી ગયા છીએ સત્તાના માળખામાં પરિવર્તન સત્તાનું જે માળખું છે એની અંદર કેવું પરિવર્તન આવ્યું તો પંચાયતી રાજની સ્થાપના થતાં સત્તાનું વિકેન્દ્રીકરણ શક્ય બન્યું ગામડાના લોકોના હાથમાં સત્તા આવી તેઓ પોતે જ પોતાના પ્રતિનિધિઓને પસંદ કરીને વિકાસના કાર્યોના આયોજન અમલ અને વહીવટી જવાબદારી સંભાળે છે પંચાયતી રાજથી સમાનતા અને સ્વાતંત્ર્યની દિશામાં સત્તાની વહેંચણી થવા લાગી સમાનતા એટલે સ્ત્રી પુરુષ તમામ વર્ગો અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિ હોય બધા દરેક વર્ગને સમાન સમાનતાની દિશા મળી કારણ કે દરેક સભ્ય તરીકે ફોર્મ ભરી શકે ચૂંટાઈ શકે લડી શકે સામાજિક ગતિશીલતામાં વૃદ્ધિ પંચાયતી રાજને લીધે સામાજિક ગતિશીલતામાં વૃદ્ધિ થવા લાગી પંચાયતના ત્રણેય સ્તરમાં અનામતની જોગવાઈ હોવાથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓને પંચાયતના પંચાયતમાં ચૂંટાવાની અને સત્તા મેળવવાની તક મળી પરિણામે પરંપરાગત રીતે નીચું સ્થાન ભોગવતી જ્ઞાતિઓના સભ્યોને રાજકીય અને આર્થિક સામાજિક દરજ્જો સુધારવાની કે ઊંચા લઈ જવાની તક મળી આમ રાજકીય સામાજિક અને આર્થિક ક્ષેત્રે સામાજિક ગતિશીલતામાં વધારો થયો આપણે ગતિશીલતા એવું પણ એક ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ સામાજિક ગતિશીલતા દરજ્જો પણ ભણી ચૂક્યા છીએ આ પોઈન્ટમાં આપણે એ જોવાનું છે કે પંચાયતી રાજના કારણે આજે વંચિત જાતિઓ જે હતી એ બધાને પણ એનો દરજ્જો સુધારવાની તક મળી કારણ કે અનામતની જોગવાઈના કારણે એ લોકો પણ એની અનામત સીટો જે છે એની ઉપર ચૂંટણીઓ લડી અને નેતા પણ બની શકે છે સભ્યો પણ બની શકે છે પાંચ રાજકીય જાગૃતિ પંચાયતની ચૂંટણીઓએ રાજકૃ રાજકીય જાગૃતિ લાવવામાં લાવવામાં ભાગ ભજવો ચૂંટણી સમયે જુદા જુદા રાજકીય પક્ષોના નેતા ગામડાઓની મુલાકાત લે છે ત્યાં સભા ભરે છે અને પક્ષ પક્ષના ચૂંટણી વચનો આપે છે પરિણામે લોકો રાષ્ટ્રીય પક્ષો પક્ષ પ્રથા પક્ષની સામાજિક આર્થિક નીતિ વગેરે રાજકારણના પ્રશ્નોથી વાકેફ થાય છે એટલે કે જાણકાર થાય છે જેથી ગ્રામીણ લોકોની રાજકીય સમજણ અને સભાનતામાં વધારો થયો હવે જો આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ પંચાયતની ચૂંટણી હોય તાલુકા પંચાયતની ચૂંટણી હોય તો એની અંદર એના પ્રચાર પ્રસાર અર્થે જુદા જુદા પક્ષના નેતાઓ વગેરે આપે આવે એ ચૂંટણી વચનો પણ આપે બધું સમજાવે એના કારણે ચૂંટણી પ્રથાથી અને નેતૃત્વ માટે લોકોમાં નવી સમજણ આવી અને સભાનતા આવી એટલે જ્ઞાનમાં વધારો થયો રાજકારણ રાજકીય પક્ષો આ બધાનું એનું જ્ઞાન વધ્યું બિન સાંપ્રદાયિકરણ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારે જુદી જુદી જ્ઞાતિઓના જ્ઞાતિઓનો ટેકો મેળવવો પડે છે ચૂંટણી પછી પંચાયતના સભ્યોએ પંચાયતની કાર્યવાહીમાં પણ કે કોમના ભેદ વગર સાથે મળીને વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવા પડે છે માટે એકબીજાનો સહકાર મેળવવો પડે છે આથી ગ્રામ સમાજમાં પરંપરાગત સાંપ્રદાયિકતાના ખ્યાલો નબળા પડે છે અને બિનસાંપ્રદાયિક મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર થતો જોવા મળે છે હવે જો જે ઉમેદવાર ઊભા રહ્યા હોય એને દરેક જ્ઞાતિના મતની જરૂર પડે એટલે દરેક જ્ઞાતિઓને એક કરવાનો એ પ્રયત્ન કરે બરાબર બધાયને બધાયમાં પોતાનું વર્ચસ્વ વધે પ્રયત્ન કરે ઉપરાંત ચૂંટાયેલા સભ્યોએ પાછા જુદી જુદી જ્ઞાતિના હોય અનામત વગેરેના કારણે તેથી જે કાંઈ નિર્ણયો લેવાના હોય દરેક જ્ઞાતિઓ દ્વારા લેવાય એટલે બિનસાંપ્રદાયિકતાના મૂલ્યો જે છે એનો પ્રચાર થયો સામાજિક અંતરમાં ઘટાડો થયો પંચાયતી રાજને કારણે ગામડાની વિવિધ ઉચ્ચ નિમ્ન જ્ઞાતિઓ કોમો પુરુષો અને સ્ત્રીઓ ખેડૂતો અને ખેતમજૂરો વગેરે વર્ગો વચ્ચે પરંપરાગત સામાજિક અસર ઘટવા લાગ્યું પહેલાંના સમયમાં આ બધા વર્ગો વચ્ચે એક પ્રકારની સામાજિક અલગતા રહેતી હતી ઊંચા વર્ગ નાનો વર્ગ એવી રહેતી હતી હવે આના કારણે કોઈ પણ વર્ગ ઉમેદવારી કરી શકે એટલે એ અંતર પણ ઘડવા ઘટવા લાગ્યું હવે પંચાયતની ચૂંટણીમાં તેની કાર્યવાહીમાં ગામના સાર્વજનિક વિકાસના કામમાં દરેક વર્ગના સભ્યોએ પરસ્પર આંતરક્રિયા એટલે કે અંદર ક્રિયા કરવી પડે છે અને સામાજિક સંપર્ક પણ જરૂરી બને છે આથી ધીમે ધીમે તેમની વચ્ચેના જે અંતરો છે ઊંચ નીચના વગેરે એમાં ઘટાડો થતો જાય છે લોકોની ભાગીદારી વિધિ પંચાયતી રાજની સ્થાપના પાછળનો હેતુ ગ્રામ વિકાસના કાર્યોમાં લોકોની ભાગીદારી વધારવાનો હતો લોકોની ભાગીદારી ગામનો જે વિકાસ કરવાનો હોય એમાં વધારેમાં વધારે કઈ રીતે થઈ શકે એવો પણ પંચાયતી રાજનો હેતુ હતો તો ગ્રામીણ વિકાસના કાર્યોમાં ગ્રામ વિકાસના કાર્યોમાં લોકોની ભાગીદારી પણ આ પંચાયતી રાજને કારણે વધી તેમાં સફળતા મેળવી શકાય જે કેટલાક સભ્યો અભ્યાસો પરથી જણાય છે કેટલાક અભ્યાસો કર્યા એમાંથી એવું તારણ નીકળ્યું કે લોકોની ભાગીદારી વિકાસની અંદર વધી કારણ કે પોતીકું લાગે આપણા ગામનું છે આપણે આવો વિકાસ કરવો પડે આના માટે લોકો બધા તૈયાર થાય નજીકતા લાગે એટલે એ સફળતા પંચાયતી રાજને મળી હવે ગામડાઓમાં પંચાયતનું મકાન ગોબર ગેસ પ્લાન્ટ વોટર વર્ક્સ એટલે પાણીની વ્યવસ્થા આ બે ગોબર ગેસ પ્લાન્ટ જે છાણ વગેરેમાંથી ગોબર ગેસ ઉત્પન્ન કરવા ઘણા ગામડાઓની અંદર એવા પ્લાન્ટ સામૂહિક રીતે હોય છે પંચાયતનું એક અલાયદું મકાન હોય છે એને આપણે પંચાયત ઓફિસ કહીએ છીએ વોટર વર્ક્સ એટલે પાણીને આખા ગામને પાણી મળી રહે એવી વ્યવસ્થા ટાંકી વગેરે પણ આપણે એવા શબ્દો પણ વાપરતા હોઈએ છીએ શુદ્ધ પાણી મળી રહે એના પ્લાનો પણ ઘણા ગામમાં જોવા મળે છે જાહેર શૌચાલય રસ્તા પરની લાઇટ એટલે સ્ટ્રીટ લાઇટ આપણે કહીએ છીએ શેરીઓની અંદર રસ્તાઓની અંદર જે લાઇટો હોય તે વૃક્ષોની અને વૃક્ષ વગેરે સગવડો ઊભી છે વૃક્ષારોપણના કાર્યક્રમો પણ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત દ્વારા થતા હોય છે જેના કારણે ખાસ કરીને રસ્તાઓની બંને બાજુ વૃક્ષોનું વધારેમાં વધારે રોપાણ થતું હોય છે જેના કારણે પર્યાવરણને પણ ફાયદો થાય એવું અનુલક્ષીને તે જ રીતે ઘણા ગામડાઓમાં લોકોનો અમુક ફાળો તથા સરકારી મદદ મેળવીને વીજળી વીજળીકરણ કરવામાં આવ્યું છે લોકોએ સ્વૈચ્છિક શ્રમ સ્વરૂપે ગામના વિકાસમાં ફાળો આપીને રસ્તાઓ પણ બનાવ્યા છે ઘણા ગામ એવા હોય જે જાગૃતિ એટલી બધી હોય કે લોકોનો ફાળો અને સરકારની મદદ વીજળીકરણ પોતાના ગામની વીજળી પોતે જ ઊભી કરે સોલાર વગેરેથી સોલાર પેનલ અત્યારે સોલાર રૂફ કેનાલ આપણે મકાનો ઉપર ઘણા મકાનો ઉપર જો જોતા હોઈએ છીએ મોટા મોટા પ્લાનો આખા ગામની વીજળી પૂરી પાડે એવી વ્યવસ્થા પણ ઘણા ગામમાં થતી હોય છે લોકોનો ફાળો હોય અને સરકાર એની અંદર મદદ કરે તેવી જ રીતે રસ્તાઓ બનાવવામાં પણ લોકોનો ફાળોને સરકાર દ્વારા ઘણી યોજનાઓ આવતી હોય છે આ બધી આપણે જે અસરો શીખ્યા એ હકારાત્મક અસરો છે પંચાય પંચાયતી રાજની હકારાત્મક અસરો હવે આગળના ટોપિકમાં પંચાયતની રાજની કેટલીક નકારાત્મક સામાજિક અસરો પડી હવે જો કોઈ પણ ઘટના ઘટે એની હકારાત્મક અને નકારાત્મક બંને અસરો પડે હકારાત્મક અસરો આની આપણે જોઈએ હવે આપણે નકારાત્મક અસરો કઈ તે જોઈએ જૂથવાદ અને પક્ષાપક્ષી પંચાયતની રાજની ચૂંટણીઓ ગામડામાં પક્ષાપક્ષી અને જૂથવાદને ઉત્તેજન આપ્યું ચૂંટણી વખતે ગામડામાં જુદા જુદા રાજકીય પક્ષ સક્રિય બની પોતાના ઉમેદવારો માટે ટેકો મેળવવા જૂથો ઊભા કરે પરિણામે કેટલીક વખત ગામડામાં ખા કાયમી ખડવાશ ઊભી થાય જો વિવેકપૂર્વકનો ઉપયોગ કરવામાં આવે તો આવા પ્રશ્નો ઓછા થાય જૂથવાદ એટલે પોતે ચૂંટાવા માટે જુદા જુદા જૂથ ઊભા થાય પક્ષાપક્ષી થાય એટલે એવા જૂથ પાછા કાયમીનો બની રહે જેવાનું હોય છે પણ ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે કાયમી કડવાશ જૂથવાદ છે એ ગામડામાં કાયમી કડવાશના બીજ રોપાતા હોય છે એટલે કાયમ કાયમી એ જૂથો પાછા સક્રિય રહે એવું થઈ જતું હોય છે જ્ઞાતિવાદને ઉત્તેજન બીજી નકારાત્મક અસર જ્ઞાતિવાદને ઉત્તેજન પંચાયતની ચૂંટણીઓમાં વિવિધ જ્ઞાતિના પોતાના સંખ્યાબળને આધારે ઉમેદવારો ઊભા કરે છે તેથી ક્યારેક ઉમેદવારની વ્યક્તિગત લાયકાત ગૌણ બની જાય છે અને ચૂંટણી જીતવા માટે જ્ઞાતિનું પીઠબળ છે એ નિર્ણાયક બની જતું હોય છે એટલે કે મોટું સંખ્યાબળ ધરાવતી જ્ઞાતિનો ઉમેદવાર વ્યક્તિગત લાયકાતની બાબતમાં બીજા ઉમેદવાર કરતાં નબળો હોવા છતાં તે જ્ઞાતિના સભ્યોનો ટેકો મેળવવા માટે ચૂંટણી પ્રચારમાં જ્ઞાતિના હિતોને પ્રાધાન્ય આપે છે અને પોતાના પોતાની જ્ઞાતિને આગળ લાવવા માટેના વચનો આપે છે આથી ગામડામાં જ્ઞાતિવાદ ઉત્તેજન મળે છે તેથી જ્ઞાતિ પ્રથાને નાબૂદ કરવાના બંધારણીય આદર્શ જે આપણો છે એની પીછેહટ થાય છે ઘણીવાર જે જ્ઞાતિનું સંખ્યાબળ વધારે હોય છે જે જ્ઞાતિની સંખ્યા વધારે હોય અને એ પોતપોતાના ઉમેદવારો ઊભા રાખે અને ઉમેદવાર પણ પોતાની જ્ઞાતિનું કલ્યાણ થાય એવા વચનો આપે જેના કારણે જે આપણો એક મૂળ આદર્શ છે બંધારણી આદર્શ છે કે જ્ઞાતિ પ્રથા નાબૂદ કરવી એ આદર્શની પીછે હટ થાય છે આ એક પણ પંચાયતી રાજની મર્યાદા કહીએ કે નકારાત્મક અસર છે આંતર જ્ઞાતિય સંઘર્ષ જ્ઞાતિવાદ આંતર જ્ઞાતિ સંઘર્ષ ઊભો કરે છે એટલે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ થાય વિવિધ જ્ઞાતિઓ વચ્ચેના હિત સંઘર્ષ અને જૂથવાદ જુ જુદા જુદા વિભાગ પડી જાય એક મોટું ગામ હોય એના બે ભાગ પડી જાય ત્રણ ભાગ પડી જાય એવા જૂથ ઊભા થઈ જાય તેમની વચ્ચે ક્યારેક સંઘર્ષ પણ થાય પંચાયતની ચૂંટણી પછી કેટલાક ગામડાઓમાં વિવિધ જ્ઞાતિઓ વચ્ચે ઝઘડા અને મારામારી અને સંઘર્ષના બનાવો પણ બને છે આમ પંચાયતી રાજની પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે હવે આપણે આને પરીક્ષા માટે બે બે વસ્તુ સમજીએ કે પંચાયતની રાજ્યની મર્યાદાઓ તો પણ આ આવશે અને નકારાત્મક અસરો તો પણ આ મુદ્દાઓ આવશે પંચાયતી રાજનો રાજનો તોતેરમાં બંધારણી સુધારાની વિશેષતાઓ હવે જો કોઈ પણ સંસ્થા એના બંધારણ હોય એમ પંચાયતી રાજ એનું પણ એક બંધારણ હોય અને સમયાંતરે એની અંદર નવા નવા સમયને અનુલક્ષીને સુધારાઓ પર પણ કરવામાં આવે એમાંનો છેલ્લો જે તોતેરમાં બંધારણીય સુધારો છે એ એના વિશે આપણે અત્યારે માહિતી મેળવીએ ગ્રામસભાને પંચાયતી રાજ પ્રણાલીનો આધાર માનવામાં આવ્યો છે આ ગ્રામસભાનો રાજ્ય વિધાનમંડળી દ્વારા સોંપવામાં આવેલા કાર્યો તથા અધિકારોનો ઉપયોગ કરશે આ તોતેરમાં બંધારણી સુધારાની અંદર આ મુદ્દો લાવવામાં આવ્યો ગ્રામ મધ્યવર્તી અને જિલ્લા સ્તરો પર પંચાયતો ત્રણ સ્તરે વેતા વહેંચાયેલી હશે જ્યાં ત્રિસ્તરીય માળખું આપણે કહીએ ને ત્રણ સ્તરે વહેંચાયેલી હશે એની અંદર વીસ લાખની જનસંખ્યા ધરાવતા રાજ્યને આ અધિકાર હશે કે જો ઈચ્છે તો મધ્યવર્તી સ્તરે પંચાયતની રચના રચના ન કરે કલમ બસો ને તેતાલીસને આધીન રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિશેષ વ્યવસ્થા અંતર્ગત પણ સભ્યો બની શકશે રાષ્ટ્રપતિ છે એ વિશિષ્ટ વ્યવસ્થા માટે સભ્યો બની શકશે આ તોંતેરમાં સુધારાની અંદર ઉમેરવામાં આવ્યું પ્રત્યક્ષ રીતે ત્રણેય સ્તરે સભ્યોની ચૂંટણી થશે ગ્રામ પંચાયતનો પ્રધાન મધ્ય મધ્યવર્તી સંસ્થાનો સભ્ય બની શકશે આ જ રીતે મધ્યવર્તી સ્તરનો સભ્ય જિલ્લા સંસ્થાનો પણ સભ્ય બની શકશે એ સુધારો પણ તોતેરમાં સુધારામાં આવ્યો પ્રત્યેક સ્તરે પંચાયતનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય એને કામ કરવાનો જે સમય છે કાર્યકાળ છે તે પાંચ વર્ષનો હશે પાંચ વર્ષ પૂરા થાય એટલે પાછી ફરીવાર ચૂંટણી થાય અને કાર્યકાળ પૂરો થાય તે પહેલાં ચૂંટણી કરાવી લેવાની હોય છે કાર્યકાળ પાંચ વર્ષ પૂરા થવાની વાર હોય થોડી ત્યાં પછી ચૂંટણી કરાવી લેવાની હોય છે આ તોતેરમાં સુધારામાં અમલમાં આવ્યું પંચાયત ભંગ કરવાની સ્થિતિ આવે તો છ મહિનાની અંદર ચૂંટણી કરાવવી અનિવાર્ય બને કોઈ પણ કારણોસર પંચાયતને વિખેરી નાખવામાં આવે પંચાયત ભંગ થાય તો પાછી ફરીવાર ચૂંટણી કરવી પડે તો એ ચૂંટણી કરવાની સમયમર્યાદા છે એ છ મહિનાની છે કે છ મહિનાની અંદર એ આપણે ફરી ચૂંટણી કરી લેવી પડે ઘણીવાર એવું બનતું હોય છે કે પંચાયત ભંગ થાય પંચાયત આખી અવિશ્વાસ ઊભો થાય ઘણા કારણો હોય જેના કારણે પંચાયત ભંગ થાય ને પછી છ મહિનાની અંદર એની ચૂંટણી કરવામાં આવેનો રૂલ્સ એ છે કે છ મહિનાની અંદર ચૂંટણી કરાવી અનિવાર્ય એટલે કરાવવી જ પડે એવું તોતેરના તોંતેરમાં બંધારણી સુધારાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમામ પંચાયતોમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિ માટે તેમની વસ્તી પ્રમાણે બેઠક અનામત રાખવામાં આવશે તમામ પંચાયતો એટલે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એની અંદર જે તે ગામની જે તે તાલુકાની જે તે જિલ્લાની વસ્તીના પ્રમાણમાં કેટલીક બેઠકો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવે એનો આધાર જે તે વર્ગની સંખ્યા ઉપર છે વસ્તી ઉપર છે એમ એવું કહેવા માગે છે કુલ બેઠકો ટોટલ જે બેઠકો હોય એની એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે એટલે કે તેત્રીસ ટકા જેવી લગભગ બેઠકો છે એ ત્રણેય સ્તરે મહિલાઓ માટે અનામત રહેશે આ અબાધા સુધારા તોતેરમાં સુધારાની અંદર કરવામાં આવ્યા બંધારણના જે સુધારા કર્યા એમાં તોતેરમાં આ બહુ મહત્ત્વનો સુધારો પરીક્ષા માટે પણ છે રાજ્યોની જનસંખ્યામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં જનસંખ્યાનું જે પ્રમાણ છે તે જ પ્રકારનું એમના માટે અનામત હોદ્દાનું પ્રમાણ રહેશે રાજ્યની અંદર જે પ્રમાણ હોય એ જ પ્રમાણ સભ્ય સંખ્યાનું કેટલી વસ્તીએ કેટલા સભ્ય રાખવા તે એ ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ રહેશે એવો એક સુધારો કરવામાં આવ્યો તોતેરમાં એ ઉમેરવામાં આવ્યું તોતેરમાં બંધારણી સુધારાની અંદર આ સિવાય રાજ્યોના વિધાનમંડળો દ્વારા પંચાયતમાં કોઈ પણ સ્તરે અથવા તો અધ્યક્ષના હોદ્દા માટે કોઈપણ સ્તરે પસાદ જાતિના નાગરિકો માટે હોદ્દા અનામત રાખી શકાય છે ચોવીસ એપ્રિલ ઓગણીસસો ત્રાણુંથી એટલે કે તોતેરમો બંધારણી સુધારો અમલમાં આવ્યો ક્યારે આવ્યો તો બંધારણી સુધારો પંચાયતી રાજના બંધારણમાં ક્યારે આવ્યો તો ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણુંથી તે તારીખથી એક વર્ષની અંદર અને તે પછી પાંચ વર્ષની સમાપ્તિ પછી તમામ રાજ્યોમાં એક નાણાં પંચની રચના કરવામાં આવશે જે રાજ્યો અને તમામ સ્તરે પંચાયતો વચ્ચે નાણાંકીય સંસાધનો વિતરણ તથા હસ્તાંતરણના નિયંત્રિત સિદ્ધાંતો અને પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવાના ઉપાયો વિચાર પર વિચાર કરશે વિકાસ યોજનાઓ લાગુ કરવા માટે પંચાયતોને પૂરતા પ્રમાણમાં નાણાં ઉપલબ્ધ કરવામાં આવશે વિકાસની જે યોજનાઓ ઘડવામાં આવે એ તો બરાબર છે પછી એમાં નાણાંની જરૂર પડે તો એ પણ પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવશે એવો સુધારો પણ કરવામાં આવ્યો પંચાયતોને કર એકત્રિત કરવાની મંજૂરી આપવી અથવા મહેસૂલનો કેટલો ભાગ પંચાયતી રાજ સંસ્થાઓને આપવો કે નહીં એ બાબત પણ સરકાર પોતે નક્કી કરશે એ સુધારો પણ આવ્યો મહેસૂલનો જે કર ઉઘરાવવામાં આવે એમાં કેટલો ભાગ આ પંચાયતોને આપવો તે કોણ નક્કી કરશે તો સરકાર નક્કી નક્કી કરશે એવો સુધારો પણ કરવામાં આવ્યો પંચાયત પંચાયતોની મતદાતા સૂચિ તૈયાર કરવાનું અને દરેક ચૂંટણી કરાવવાનું કામ રાજ્ય ચૂંટણી પંચનું હશે જેની રચના તમામ રાજ્યોમાં કરવામાં આવશે પંચાયતી રાજની અંદર તોતેરમાં સુધારામાં આ પણ એક સુધારો કરવામાં આવ્યો મતદાર સૂચિ એટલે કે મતદાર યાદી એવો શબ્દ આપણે વાપરીએ છીએ મતદાર યાદી એવી એટલે એવી યાદી કે જેની અંદર કોણ મ મત આપી શકે એ બધાયનું આખું યાદી હોય લિસ્ટ હોય આખું કે અઢાર વર્ષથી ઉપરના ને સમયાંતરે એમાં પાછા સુધારા થતા જાય સમયાંતરે કે નવા નવા મતદાતાઓએ જે યુવાન યુવતી હોય અઢાર વર્ષ પૂરા થયા આવે એમાં એનું નામ નોંધણી કરવામાં આવે અને એ પાછા મતદાનમાં ભાગ ભજવી શકે આ સૂચિ તૈયાર કરવી સૂચિ એટલે યાદી તૈયાર કરવી એ કામ કોનું તો ચૂંટણી પંચનું જેની રચના આ ચૂંટણી પંચની રચના કોણ કરે પાછું તો રાજ્ય સરકાર એ સુધારો પણ તોતેરમાં સુધારામાં કરવામાં આવ્યો જો કોઈ વ્યક્તિને રાજ્ય વિધાનમંડળના ચૂંટણીના કોઈ કાયદા દ્વારા કે પછી રાજ્યના અન્ય કોઈ કાયદા દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવશે તો તે વ્યક્તિ પંચાયતની સભ્ય બની શકશે નહીં જો કોઈ વ્યક્તિને રાજ્યનું વિધાનમંડળ ચૂંટણીના કોઈ કાયદા પ્રમાણે અયોગ્ય ઠેરવવામાં આવે તો એ સભ્ય ન બની શકે એ સુધારો પણ તોતેરમાં સુધારામાં કરવામાં આવ્યો અંતમાં ઓગણત્રીસ મતોવાળી અગિયારમી અનુસૂચિ કલમ બસો તેતાલીસ સી જોડવામાં આવી ઓગણત્રીસ મતોવાળી એટલે આજે જે નિયમો ઘડાય એમાં પાછા મતો લેવામાં આવે જ્યારે કાયદો બને ત્યારે એની અંદર ઓગણત્રીસ મત મળ્યા મળ્યા એટલે બહુમતીથી મળ્યા હોય તો પછી કાયદો બન્યો હોય નિયમ બન્યો હોય એ જોડવામાં આવ્યું જેના દ્વારા જેના દ્વારા સ્થાનિક મહત્ત્વના કાર્યોની યોજના બનાવવાની અને અમલીકરણમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રભાવક ભૂમિકા આપવામાં આવે છે જેના મુદ્દા આપણે નીચે જોઈએ એક કૃષિ અંતર્ગત કૃષિ વિતરણ ખેતીને લગતું ભૂમિ સુધારણાને લાગુ કરવી જમીનની સુધારણા કરવી એ પણ આ સત્યવી મતોવાળી એકસો તેતાલીસ કલમ પ્રમાણેની અમલ કરવામાં આવી એની અંદર આવશે કૃષિ અંતર્ગત એટલે ખેતી અંતર્ગત ખેતીને લગતું કૃષિનો વિકાસ થાય વગેરે ભૂમિ સુધારણા એટલે જમીન સુધારણા ભૂમિ સુધારણાને લગતું લઘુ સિંચાઈ જળ પ્રબંધક અને જળ વિકાસ નાના નાના પાયા ઉપર જળ સિંચાઈ કઈ રીતે કરી શકાય અને જળ પ્રબંધ એટલે પાણીની વ્યવસ્થા કરી કઈ રીતે કરી શકાય જળ વિકાસ એટલે કે વધારેમાં વધારે પ્રાણી પાણીનો સંગ્રહ કરીને વધારેમાં વધારે એનો પાણીનો ઉપયોગ સિંચાઈમાં કઈ રીતે કરી શકાય એ પણ આ સૂચિમાં આવશે સામુદાયિક સામુદાયિક વિકાસ માટે લોક ભાગીદારી અને નિયમા અનુસાર કાર્ય કરવું જરૂરી છે આખા સમૂહનો વિકાસ કરવો હોય તો લોક ભાગીદારી એટલે લોકોની પણ ભાગીદારી હોવી જોઈએ અને એ પણ જે નિયમો બન્યા હોય એ નિયમને અનુસાર હોવી જોઈએ પરંતુ જો તેમાં કોઈ કક્ષાએ વિચલિત વર્તન થાય તો ધોરણ ભંગ થાય તો સામુદાયિક વિકાસ પર તેની વિપરીત અસર થવાની શક્યતાને નિવારી શકાય નહીં જો નિયમ અનુસાર ન થાય તો ધોરણ ભંગ ધોરણ એટલે જે કાયદા કાનૂન નિયમ છે એમાં ભંગ થાય અને આવો ભંગ થાય તો સામુદાયિક વિકાસ એટલે આખા સમૂહ પર એની વિપરીત એટલે ખરાબ અસર પડે એવી શક્યતાને નિવારી શકાય નહીં એટલે કે એવી પણ શક્યતાઓ રહે આવા ધોરણભંગ વર્તનની માહિતી હવે આપણે આગળના એકમમાં ભણવાના છીએ અહીં આપણે એકમ આઠ પંચાયતી ભારતની અંદર પંચાયતી રાજ એ પૂર્ણ પૂર્ણ કરીએ છીએ આગળના એકમમાં આપણે આની પછીનું એકમ એકમ નવ સામાજિક ધોરણભંગ બાળ અપરાધ અને યુવા અજંપો આગળના વિડીયોમાં સમજશું થેન્ક યુ